मित्रों सूचक ई लर्निंग में हूँ तेजस खत्री आपनु हार्दिक स्वागत करूँ छू। आपणे लास्ट सेशन में धोरण 12 आंकड़ा शास्त्र सुरेख सहसंबंध प्रकरण में प्रश्ननी चर्चा करी हती। प्रश्न हतो सहसंबंध अंकना गुणधर्मो। सहसंबंध अंकना गुणधर्मो तमने व्यवस्थित याद रही गया हशे, तमारा मगज में क्लियर थई गया हशे। त्यार पछीना प्रश्ननी चर्चा करिए। स्क्रीन ऊपर तमे जोई शको जो प्रश्न छे, सहसंबंध अंकनी नीचेनी किंमतोनु अर्थघटन करो। किंमतो आपेली छे r बराबर 1, r बराबर -1 अने r बराबर 0। मित्रों आ प्रश्ननी वात करिए तो एक वस्तुनी चोखवट करी दो के अर्थघटन होय के पछी निबंध होय के अर्थविस्तार होय। જ્યારે અર્થઘટન અર્થવિસ્તાર ની ચર્ચા કરવાની હોય તો આ પ્રશ્નની ચર્ચા જનરલી વિદ્યાર્થીઓએ પોતે કરવાની છે। વિદ્યાર્થીએ પોતે આ પ્રશ્ન લખવાનો છે, જેટલું એ ભણી ગયો છે એ ભણ્યા ઉપરથી પોતાના મનથી પોતાના દિમાગનો ઉપયોગ કરી અને આ પ્રશ્નનો જવાબ લખવો જોઈએ। કારણ કે એ કેટલું ભણ્યો છે એના ઉપરથી એ શું અર્થઘટન કરે છે એ જ લખવાનું છે। એટલે આ અર્થઘટનનો માત્ર મારે તમને આઈડિયા આપવાનો છે કે કઈ રીતે લખશો, બાકી તમારે તમારી મૌલિકતાનો જ ઉપયોગ કરી અને અર્થઘટન લખવું જરૂરી છે। તો શરૂ કરીએ। પેલો જે મુદ્દો છે એ છે r બરાબર 1 નું અર્થઘટન। મિત્રો જો તમારી સામે સહસંબંધ અંકની કિંમત r બરાબર 1 આવે તો એનું અર્થઘટન તમે શું કરશો એની વાત છે અહીંયા। તો પહેલી વાત વિચારો કે r બરાબર 1 આવે તો તેનો મીનિંગ તમે શું કરશો, તો કે પહેલો મીનિંગ એ થાય કે ચલ x અને ચલ y વચ્ચે, બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે। એટલે એક વસ્તુ આ લખી શકાય કે જો r બરાબર 1 હોય તો ચલ x અને ચલ y વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે તેમ કે। બીજું શું વિચારી શકાય, તો કે બીજું એ વિચારી શકાય કે જો સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ હોય તો ચલ x માં વધારો થાય તો y માં પણ વધારો થાય, વધે તો વધે અને ઘટે તો ઘટે, મતલબ બંને ચલોમાં એક જ દિશામાં ફેરફાર થતો જોવા મળે છે। અને ત્રીજી વસ્તુ એ કહી શકાય કે બે ચલોમાં એક સરખી દિશામાં વધારો ઘટાડો થાય છે તો તેને સંકેતમાં y બરાબર a પ્લસ bx કૌંસમાં b ગ્રેટર ધેન 0 વડે દર્શાવવામાં આવે છે। તો જ્યારે બોર્ડ એક્ઝામમાં એક માર્કમાં તમને પૂછાય કે r બરાબર 1 નું અર્થઘટન લખો, તો તમે લખશો કે અહીં r બરાબર 1 હોવાથી ચલ x અને ચલ y વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય। અહીં બંને ચલોમાં એક જ દિશામાં ફેરફાર થતો જોવા મળે છે તેવું કહી શકાય અને તેને સંકેતમાં y બરાબર a પ્લસ bx કૌંસમાં b ગ્રેટર ધેન 0 વડે દર્શાવવામાં આવે છે। તો મિત્રો હવે આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ, r બરાબર -1 નું અર્થઘટન। તો મિત્રો r બરાબર -1 હોય તો તમે ચલ x અને ચલ y વચ્ચે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહી શકો। બીજું શું કહી શકો, તો કે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે, મતલબ x ની કિંમત વધે તો y ની કિંમત ઘટે અને x ની કિંમત ઘટે તો y ની કિંમત વધે, વધે તો ઘટે અને ઘટે તો વધે, બંને ચલોની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય એટલા માટે કહી શકાય કે બંને ચલોમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો જોવા મળે છે। ત્રીજી વસ્તુ એ અર્થઘટન કરી શકાય કે તેને સંકેતમાં y બરાબર a પ્લસ bx કૌંસમાં b લેસ ધેન 0 વડે દર્શાવવામાં આવે છે। તો ફાઇનલી r બરાબર -1 નું અર્થઘટન આવું થઈ શકે કે જો r બરાબર -1 હોય તો ચલ x અને ચલ y વચ્ચે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય, તેમજ બંને ચલોમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો જોવા મળે છે અને તેને સંકેતમાં y બરાબર a પ્લસ bx કૌંસમાં b લેસ ધેન 0 વડે દર્શાવવામાં આવે છે। ફાઇનલ
છેલ્લા મુદ્દાની ચર્ચા કરીએ. ત્રીજો મુદ્દો r બરાબર 0 નું અર્થઘટન. મિત્રો, જો સહસંબંધ અંકની કિંમત 0 આવે, જો r ની કિંમત 0 આવે, તો તમે એવું અર્થઘટન કરી શકો કે બંને ચલો વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે. કારણ કે r બરાબર 0 છે, સહસંબંધ અંકની કિંમત 0 છે, તો ત્યાં સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. બીજું કે અહીંયા સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાતું નથી, કારણ કે બંને ચલો વચ્ચે કોઈ ને કોઈ પ્રકારનો સહસંબંધ તો અચૂક હશે, એટલા માટે બંને ચલો વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. ત્રીજી વસ્તુ એ કહી શકાય કે r બરાબર 0 છે એટલે ત્યાં કોઈ સુરેખા દર્શાવી શકાતી નથી. તો મિત્રો, યાદ રાખો, r બરાબર 0 નું અર્થઘટન એ થશે કે અહીંયા r બરાબર 0 છે, તેથી ચલ x અને ચલ y વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. અહીં સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય નહીં, કારણ કે સુરેખ સિવાયનો અન્ય કોઈ પ્રકારનો સહસંબંધ અચૂક હોઈ શકે. તો ત્રણ અર્થઘટન કર્યા, r બરાબર 1, r બરાબર -1 અને r બરાબર 0. મિત્રો, થોડી ચર્ચા હજી આ મુદ્દા ઉપર વધારે કરીએ. માની લ્યો કે r ની કિંમત 0 થી 1 ની વચ્ચે છે. જો r ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય તો ત્યાં તમે એવું અર્થઘટન કરશો કે બંને ચલ વચ્ચે આંશિક ધન સુરેખ સહસંબંધ છે. મતલબ, જો r ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય, જો 0 લેસ ધેન r લેસ ધેન 1 હોય, તો ચલ x અને ચલ y વચ્ચે આંશિક ધન સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. બીજી વસ્તુ એ યાદ રાખો, જો સહસંબંધાંક ની કેલ્ક્યુલેશન કરતી વખતે સહસંબંધાંક ની કિંમત -1 થી માંડી અને 0 ની વચ્ચે જ હોય, તો ત્યાં તમે એવું અર્થઘટન કરશો કે બે ચલ વચ્ચે, ચલ x અને ચલ y વચ્ચે આંશિક ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. મતલબ, r બરાબર 1 તો સંપૂર્ણ ધન, r બરાબર -1 સંપૂર્ણ ઋણ, r બરાબર 0 તો સુરેખ સહસંબંધનો અભાવ, r ની કિંમત 0 થી 1 ની વચ્ચે તો આંશિક ધન સુરેખ સહસંબંધ, r ની કિંમત -1 થી 0 ની વચ્ચે તો આંશિક ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. આશા રાખું કે અલગ અલગ સુરેખ સહસંબંધની કિંમતો પરથી અર્થઘટન કેવી રીતે કરશું એ તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ સેશનથી આપણે સહસંબંધાંક મેળવવાની અલગ અલગ રીતોનો અભ્યાસ કરશું. આવી જ રીતે સહસંબંધ કમ્પ્લીટ કરવા માટે તમે અમારા બધા જ વિડીયો જોજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા પાસે કરાવજો. આજનું આટલું જ રાખીએ. જય ભારત, જય હિન્દ.